કેમ છો મિત્રો, કલ્પનાના કિચનમાં આપનું સ્વાગત છે. આજે હું તમારી સાથે એકદમ કેન્ટીન સ્ટાઇલ બ્રેડ પકોડાની રેસીપી શેર કરવાની છું. પકોડામાં લગાવવાની સ્પેશિયલ ચટણી પણ બનાવીશું અને તમે જ્યારે આ બ્રેડ પકોડા બનાવીને ખાશો તો તમારા સ્કૂલ કે કોલેજની કેન્ટીન જેવા જ બ્રેડ પકોડાનો ટેસ્ટ આવશે. તો ચાલો બનાવી લઈએ એકદમ ટેસ્ટી સ્પેશિયલ કેન્ટીન સ્ટાઇલ બ્રેડ પકોડા. નવી રેસીપી જોવા માટે કલ્પનાસ કિચનને સબસ્ક્રાઇબ કરો, સાથે બેલ આઇકોનને જરૂરથી દબાવી દો જેથી નવા રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા મળે. બ્રેડ પકોડા બનાવવા માટે સૌથી પહેલાં આપણે બટાકાનું પૂરણ બનાવી લઈએ. એના માટે મેં એક પેન મૂકી દીધી છે અને એમાં એક મોટી ચમચી તેલ નાખીશું. તેલ ગરમ થાય એટલે એક નાની ચમચી જીરું નાખીશું અને એક નાની ચમચી મેં અહીં આખા ધાણાને અધકચરા વાટી લીધા છે એ નાખીશું. એક મોટી ચમચી વલિયારી, લીલી વલિયારી લીધી છે. વલિયારીને મેં ખાંડણીમાં અધકચરી વાટી લીધી છે અને ત્યારબાદ એમાં આપણે 5 ચમચી હિંગ નાખીશું અને વઘારને બરાબર સાતડી લઈશું અને 5 થી 6 મીઠા લીમડાના પાન નાખીશું અને વઘારને બરાબર સાતડી લેવાનો છે. વલિયારી ધાણા સરસ સતરાઈ જશે તો એકદમ સરસ ફ્લેવર આવી જશે. ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું. આપણો વઘાર સરસ સતરાઈ જાય ત્યારબાદ એક મોટી ડુંગળી ઝીણી સમારેલી નાખવાની છે અને એને આપણે ગુલાબી થાય ત્યાં સુધી સાતડી લઈશું. જો તમે ડુંગળી ના ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો. જુઓ, આપણી ડુંગળી સરસ સતરાઈ ગઈ છે. હવે એમાં એક નાની ચમચી લીલા મરચાંની પેસ્ટ નાખીશું. તીખાસ તમે તમારા ટેસ્ટ મુજબ લઈ શકો છો અને એને પણ આપણે 1/2 મિનિટ માટે સાતડી લઈશું. લીલું મરચું અને ડુંગળી સરસ સતળાઈ ગઈ છે. હવે આપણે મસાલા કરી લઈએ. 5 ચમચી હળદર નાખીશું, 1 નાની ચમચી લાલ મરચું પાવડર નાખીશું, 1 નાની ચમચી ચાટ મસાલો નાખીશું અને 1 મોટી ચમચી આમચૂર પાવડર નાખીશું. થોડું ખટાશ હશે તો ખાવામાં ખૂબ જ મજા આવશે અને મસાલાને આપણે 1/2 મિનિટ માટે સાતળી લઈશું. મસાલા સતળાઈ જાય એટલે એમાં મેં અહીં 4 બટાકાને બાફીને મેશ કરી લીધા છે. હાથથી જ મેં મોટા મોટા મેશ કરી લીધા છે એ નાખીશું અને એને પણ આપણે સરસ મિક્સ કરી લઈશું. બટાકા અને મસાલા બધા સરસ મિક્સ થઈ જાય એ રીતે આપણે એને મિક્સ કરી લઈશું. જો આ સ્ટેજ પર તમને તમારા બટાકાનો મસાલો થોડો કોરો લાગે તો એમાં લગભગ 2 થી 3 ચમચી જેટલું પાણી નાખી અને આ રીતે પાઉંભાજીના મેસરથી બધું જ બટાકાને અને મસાલાને મિક્સ કરી લેવાનું છે. અને આપણું પૂરણ એકદમ સોફ્ટ અને ગઠ્ઠા વગરનું થઈ જવું જોઈએ. જુઓ મિત્રો, આપણું પૂરણ સરસ થઈ ગયું છે. હવે એમાં 2 ચમચી લીલા ધાણા નાખીશું, 5 ચમચી ગરમ મસાલો નાખીશું અને સ્વાદ મુજબ મીઠું નાખીશું. મીઠું નાખી અને ફરી મિક્સ કરીને આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આપણા સ્ટફિંગને એટલે કે પૂરણને આપણે પ્લેટમાં કાઢી લઈશું. આ બટાકાના મસાલાને આપણે કમ્પ્લીટલી ઠંડુ થવા દઈશું. આપણો મસાલો ઠંડો થાય છે ત્યાં સુધી આપણે ચટણી બનાવી લઈએ. ચટણી બનાવવા માટે મેં એક મિક્સર જાર લઈ લીધું છે અને ચટણીની બધી જ સામગ્રી લઈ લીધી છે. સૌથી પહેલાં આપણે 1/2 કપ મેં અહીં લીલા ધાણા લીધા છે અને ધાણાને મેં અહીં દાંડી સાથે લઈ લીધા છે એ નાખીશું અને 2 થી 3 મરચાં મેં ઝીણા સમારીને લીધા છે, ટુકડા કરી લીધા છે. તીખાસ તમે તમારા ટેસ્ટ મુજબ લેજો, પરંતુ ચટણી થોડી તીખી હશે તો ખાવાની ખૂબ જ મજા આવશે. ત્યારબાદ એક નાનો ટુકડો આદુનો લીધો છે અને 5 થી 6 લસણની કળી લીધી છે. તમે લસણ ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો. અને 2 મોટી ચમચી સિંગદાણા લીધા છે. સિંગદાણા નાખવાથી આપણી ચટણી ઘાટી બને છે. અને ત્યારબાદ એક સિક્રેટ સામગ્રી આપણે નાખીશું. અહીં મેં 1 નાનું કેપ્સિકમ એટલે સિમલા મિર્ચ લીધું છે, જેને ચટણીમાં નાખવાથી ચટણીનો કલર તો ગ્રીન આવશે પરંતુ એની ચટણીનો ટેસ્ટ જેવો તમે કેન્ટીનના પકોડા ખાઓ છો ને એવો જ આવશે અને ખૂબ જ ટેસ્ટી પણ બને છે એનાથી ચટણી. 1 નાનું કેપ્સિકમ નાખવાનું છે અને ત્યારબાદ 1 લીંબુનો રસ નાખીશું. ખટાશ તમે તમારા ટેસ્ટ મુજબ લઈ શકો છો, પણ ચટણીમાં થોડી ખટાશ હશે તો ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને ત્યારબાદ આપણે સ્વાદ મુજબ મીઠું નાખીશું અને 1 મોટી ચમચી જીરું નાખીશું. જીરુંનો ટેસ્ટ આ ચટણીમાં ખૂબ જ સરસ લાગે છે. અને લગભગ 2 થી 3 ચમચી જેટલું પાણી નાખીશું અને ચટણીને આપણે સરસ ફાઇન પેસ્ટ બનાવી લેવાની છે. અને ઘાટી ચટણી રાખવાની છે એટલે પાણીનું પ્રમાણ જોઈને નાખજો. જુઓ મિત્રો, આપણી ચટણી પીસાઈ ગઈ છે અને તમે જોઈ શકો છો એકદમ સરસ ગ્રીન કલર આવ્યો છે અને એકદમ ઘાટી પણ બની છે. ચટણીને આપણે બાઉલમાં કાઢી લઈશું.
ચટણીને આપણે સાઈડમાં રાખી દઈશું અને પકોડા માટે આપણે એક બેટર બનાવી લઈએ. એના માટે મેં અહીં એક કપ બેસન લીધો છે, ઝીણો બેસન લેવાનો છે અને બેસનને ચાળીને લીધો છે. આપણે એને એક બાઉલમાં લઈ લઈશું. બે મોટી ચમચી ચોખાનો લોટ લીધો છે, ઝીણો ચોખાનો લોટ લેવાનો છે. ચોખાનો લોટ લેવાથી પકોડા એકદમ ક્રિસ્પી બનશે. અને ત્યારબાદ એક મોટી ચમચી કોર્નફ્લોર નાખવાનો છે. કોર્નફ્લોર નાખવાથી પણ પકોડા આપણા ઉપરથી એકદમ ક્રિસ્પી બને છે. અને ત્રણેય લોટને આપણે મિક્સ કરી લઈશું. આપણા ત્રણેય લોટ મિક્સ થઈ ગયા છે. હવે આપણે એમાં મસાલા કરી લઈએ. એમાં મેં અહીં 5-6 મીઠા લીમડાના પાન લીધા છે. અને મીઠા લીમડાના પાનને આપણે આ રીતે હાથથી તોડીને લઈશું. એની ફ્લેવર ખૂબ જ સરસ આવે છે. અને ત્યારબાદ આપણે એક મોટી ચમચી ઝીણા સમારેલા ધાણા નાખીશું. જ્યારે પકોડા ખાઈએ ને ત્યારે આ મીઠા લીમડાના પાન અને ધાણા આવે તો ખૂબ જ ટેસ્ટી લાગે છે. 5 ચમચી હળદર નાખીશું, સ્વાદ મુજબ મીઠું નાખીશું અને 5 ચમચી હિંગ નાખવાથી. હિંગ નાખવાથી પકોડા સરસ પચી જાય છે, પેટમાં ભારે નથી લાગતા. અને એને આપણે સરસ મિક્સ કરી લઈશું. બધું સરસ મિક્સ થઈ જાય એટલે એમાં આપણે જરૂર મુજબ પાણી નાખીશું. અને આપણે એકદમ સરસ લમ્સ વગરનું, ગાંઠા વગરનું ખીરું બનાવવાનું છે. ખીરું બહુ ઘાટું પણ નહીં અને બહુ પાતળું પણ નહીં એવું બનાવવાનું છે. જેવી રીતે આપણે બટાકાના ભજીયા બનાવીએ છીએ, ગોટા બનાવીએ છીએ, એવું જ ખીરું બનાવવાનું છે. અને એને સરસ આપણે એક મિનિટ માટે ફેંટી લઈશું. જુઓ મિત્રો, આટલું ખીરું બનાવવા માટે 1/2 ગ્લાસની પાણીની જરૂર પડી છે. હવે એને આપણે ફેંટીને ઢાંકીને આપણે રહેવા દઈશું. અને ત્યાં સુધીમાં આપણે બ્રેડની તૈયારી કરી લઈએ. મેં અહીં 4 મોટી બ્રેડ લીધી છે. અને બ્રેડ તમે વ્હાઇટ કે બ્રાઉન બંને લઈ શકો છો. એની કોર્નર આપણે કટ નથી કરવાની, એની સાથે જ આપણે પકોડા બનાવવાના છે. બ્રેડને આપણે ચોપિંગ બોર્ડ પર લઈ લઈશું અને એના પર આપણે ચટણી લગાવીશું. જે ચટણી બનાવી છે એમાંથી આપણે 1 મોટી ચમચી જેટલી ચટણી આપણે બ્રેડ પર સ્પ્રેડ કરી દઈશું. આ રીતે બધી જ ચટણી તમારી બ્રેડ પર લાગી જવી જોઈએ. આ જ રીતે બધી જ બ્રેડને આપણે લગાવી દીધી છે. જુઓ, મેં 4-4 બ્રેડને લગાવી લીધી છે. તમે ચાહો તો 2 બ્રેડને પણ લગાવી શકો છો અને ઉપરની બ્રેડને કોરી રાખી શકો છો. હવે મસાલાને આ રીતે પ્રેસ કરીને આપણે ચોરસ કરી લઈશું અને એને બ્રેડ પર પાથરી દઈશું. જુઓ, આ રીતે થોડું થેપી અને બહુ જાડું નહીં અને બહુ પાતળું નહીં, થોડું થિકનેસ હોવી જોઈએ. જ્યારે આપણે ખાઈએ તો એકલી બ્રેડ ન લાગે એ વાતનું ધ્યાન રાખવાનું છે. અને એને થોડું આ રીતે પ્રેસ કરી લેવાનું છે. બ્રેડ પર ચટણી પણ સરસ લગાવવાની અને પૂરણ પણ સરસ લગાવવાનું. અને જુઓ, મારી બંને બ્રેડ પર મેં પૂરણ પાથરી દીધું છે અને તમે થિકનેસ જુઓ, સરસ છે. હવે બીજી બ્રેડ એના પર આપણે કવર કરી દઈશું અને થોડા હાથથી દબાવી દઈશું. અને એને આપણે 2-5 મિનિટ માટે રાખી લઈશું જેથી ચટણી બધી જ બ્રેડમાં સરસ સ્પ્રેડ થઈ જાય. અને પછી આપણે એને કટ કરીશું. તમે ચાહો તો આખી આ રીતે પણ એને ફ્રાય કરી શકો છો, પણ એને પછી તળવામાં મુશ્કેલી પડતી હોય છે. આ રીતે આપણે એને ત્રિકોણમાં કટ કરી લઈશું. તમે જોઈ શકો છો એકદમ સેન્ડવિચ સરસ થઈ ગયા છે. હવે આપણે ખીરાને જોઈ લઈએ. ખીરાને ફરી એક વખત આપણે મિક્સ કરી લઈશું. અને ત્યારબાદ ખીરામાં આપણે બેકિંગ પાવડર નાખીશું. હલવાઈ લોકો અને કેન્ટીનવાળા બેકિંગ સોડા નથી નાખતા હોતા, એ લોકો બેકિંગ પાવડર જ નાખે છે. લગભગ 2 ચપટી જેટલો જ આપણે બેકિંગ પાવડર નાખીશું, વધારે નહીં નાખીએ. બેકિંગ પાવડર નાખવાથી જ્યારે આપણે પકોડાને તળીશું ને તો એ વધારે તેલ નહીં પીવે અને એકદમ કોરા બનશે. એને આપણે સરસ મિક્સ કરી લઈશું. ખીરું સરસ મિક્સ થઈ જાય ત્યારબાદ હવે એમાં આપણે આપણી બ્રેડ પકોડાને ડીપ કરીશું. જે બ્રેડ પકોડા છે એને બધા જ ખીરામાં આપણે ડીપ કરી લેવાનું છે અને બધું ખીરાથી એને કોટ કરી લેવાનું છે. જુઓ, આ રીતે તમે આ રીતે કરીને તરત જ આપણે પકોડાને તળવાના છે. જો તમે થોડી વાર પણ રહેવા દેશો તો બ્રેડ એકદમ સોગી થઈ જશે અને તૂટવા લાગશે. મેં તળવા માટે તેલ ગરમ કરી લીધું છે. મીડિયમ ફ્લેમ પર જ આપણે એને તળવાના છે. અને જુઓ, આ રીતે એને ખીરામાંથી ડીપ કરીને વધારાનું ખીરું કાઢી લેવાનું અને એને તેલમાં નાખી દેવાના. ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું કે ખીરું બહુ જાડું ના હોય, નહીં તો બ્રેડ હશે ઉપર બેસન હશે, બહુ મોટું પકોડો થઈ જશે. તમે આ એક પકોડો ખાઓ ને તો તમારું પેટ ભરાઈ જાય એટલું મોટું હોય છે. સરસ એને ડીપ કરી લેવાનું, વધારેનું ખીરું કાઢી લઈશું અને એને તેલમાં ઉમેરી દઈશું. બ્રેડ પકોડાને બંને બાજુથી આપણે સરસ ક્રિસ્પી થાય અને સરસ કલર આવી જાય ત્યાં સુધી ફ્રાય કરી લેવાનો છે. પલટાવીને આપણે એને સરસ ફ્રાય કરી લઈશું.
મિત્રો, તમે કોઈ પણ કેન્ટીનમાં, કોલેજની અથવા રેલવેની કેન્ટીન હોય અથવા ઓફિસની કેન્ટીન હોય, એમાં આ જ પ્રકારે બ્રેડ પકોડા મળતા હોય છે અને ખૂબ જ ટેસ્ટી લાગતા હોય છે. અને એની પરફેક્ટ રીત આ જ છે. તમે પણ જો આ રીતે પકોડા બનાવશો ને તો પરફેક્ટ જ્યારે ખાશો ને ત્યારે તમને થશે કે અરે આ તો કેન્ટીનમાં ખાધા હતા એવા જ પકોડા છે. જુઓ, આપણા પકોડા સરસ ફ્રાય થઈ ગયા છે બંને તરફથી, તમે જોઈ શકો છો. હવે આપણે એને કાઢી લઈશું અને ટિશ્યુ પેપર પર કાઢીને વધારાનું એનું ઓઇલ નીકળી જાય એટલે ટિશ્યુ પેપર પર લઈ લઈશું. અને બાકીના પકોડાને પણ આ જ રીતે આપણે તળી લેવાના છે. તો મિત્રો, લાગે છે ને એકદમ કેન્ટીન જેવા જ બ્રેડ પકોડા, જોઈને જ ખાવાનું મન થઈ જાય એવું. જુઓ, એકદમ પરફેક્ટ ફ્રાય થયા છે. ઉપર ધાણાના અને મીઠા લીમડાના પાન દેખાય છે અને એની ફ્લેવર પણ આવે છે. હવે પકોડાને આપણે આ વચ્ચેથી કટ કરી લઈશું અને કટ કર્યા બાદ જુઓ, તમે જુઓ એકદમ સરસ પૂરણ અને ચટણી દેખાય છે અને કલર પણ ગ્રીન અને રેડ દેખાય છે. પકોડાને આપણે ટોમેટો કેચઅપ સાથે અને લીલી ચટણી સાથે સર્વ કરીશું. તમે એમને એમ ચાય સાથે પણ ખાઈ શકો છો, ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો મિત્રો, તમારી કોલેજની કેન્ટીન અથવા ઓફિસની કેન્ટીનના પકોડા યાદ આવતા હોય તો ઝટપટથી મારી આ રેસીપીથી પકોડા બનાવી લેજો, એવા જ પકોડા બનશે. મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો, કોમેન્ટ કરજો. ફરીથી મળીશું આવી જ નવી રેસીપી સાથે. થેન્ક યુ વેરી મચ.